જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, જેનો ડર હતો આજે એ ડર સામે આવી ગયો છે. છોટાઉદેપુર નો ભારજ નદી ઉપરનો સિહોદ પાસેનો જે બ્રિજ છે, આપ જોઈ રહ્યા છો કડક ભૂસ થયો છે. વચ્ચેથી બ્રિજનો એક આખે આખો પિલર બેસી ગયો છે અને તેને લઈને આખો બ્રિજ વચ્ચેથી બેસી ગયો છે. બ્રિજ ઉપરથી વાહનોની અવર જવરને બંધ કરી દેવામાં આવી છે. અત્યારે આપ જોઈ રહ્યા છો ભારજ નદીમાં પાણીનો ભારે પ્રભાવ વહી રહ્યો છે અને તેને લઈને ભારજ નદીની અંદર બનાવાયેલો જે ડાયવર્ઝન હતો, પરમાનન્ટ ડાયવર્ઝન, ₹2,30,00,000 ખર્ચે બનાવવામાં આવ્યો હતો, તે પણ ધોવાઈ ગયો છે. બે દિવસ પહેલાં આ ડાયવર્ઝન થોડું ધોવાયું હતું અને તેના ઉપરની જે અવરજવર છે બંધ કરવામાં આવી હતી. અને ત્યારબાદ સતત જે રીતે છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની માહોલ છવાયો છે, મેઘરાજા વરસી રહ્યા છે, સાથે સુખી ડેમનું આજે પાણી છોડવામાં આવ્યું છે. સુખી ડેમના 6 દરવાજા આજે ખોલવામાં આવ્યા છે અને તેનું પાણી પણ ભારજ નદીમાં છોડવામાં આવતા ભારજ નદીમાં પાણીની ભારે આવક થઈ છે અને તેને લઈને આખે આખું ડાયવર્ઝન હવે તો ધોવાઈ ગયું છે. અને સાથે જે બ્રિજ છે તે બ્રિજ પણ વચ્ચેથી બેસી ગયું છે અને તેને લઈને બ્રિજ ઉપરથી જે 2-વ્હીલર અને 4-વ્હીલર વાહનોને પસાર થવા માટેની જે પરવાનગી હતી, 2-વ્હીલર 4-વ્હીલર વાહન પસાર થતા હતા, તેને પણ હવે તંત્ર દ્વારા બંધ કરી દેવાયા છે. ત્યારે કહી શકાય કે સદંતર છોટાઉદેપુરથી જેતપુર પાવી થઈને બોડેલીનો જે રસ્તો છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે બ્રિજ તૂટી ગયો છે, ડાયવર્ઝન ધોવાઈ ગયું છે. બીજો જે રસ્તો હતો વાયા ઊંચા પાન થઈ જાંબુઘોડા થઈને જવા માટેનો, ત્યાં પણ જે ડાયવર્ઝન હતું તે ધોવાયું છે. એટલે હવે માત્ર એક જ જે રંગલી ચોકડી થઈને જે રસ્તો છે તેના ઉપરથી તમામ જે વાહનો છે તેને તેના માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. અને હવે તમામ લોકોને 30 કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો છે. અને આપને સાથે એ પણ જણાવી દઉં કે જે રસ્તો છે રંગલી ચોકડીનો તે ખૂબ જ જર્જરિત છે, ખૂબ જ ખરાબ છે, ખૂબ મોટા મોટા ખાડા ત્યાં પડેલા છે, ત્યારે ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો હવે ફરી એકવાર વાહન ચાલકોને વારો આવ્યો છે. નેશનલ હાઈવે નંબર 56 ઉપરનો આ જે બ્રિજ છે આજે બેસી ગયો છે અને તેને લઈને મધ્યપ્રદેશને જોડતો આ હાઈવે હોવાને લઈને મધ્યપ્રદેશને માં જતા જે વાહનો છે તે તમામ વાહનોની અવરજવર પણ હવે અહીંયાથી બંધ કરી દેવામાં આવી છે. નેશનલ હાઈવે ઓથોરિટીના અણઘડ વહીવટના કારણે આ સ્થિતિનું સર્જન થયું છે, કારણ કે ગઈસાલ આ જે બ્રિજ છે તે બ્રિજના બે પિલર બેસી ગયા હતા અને ત્યારબાદ આ બે પિલર અને બાકીના જે પિલર છે તેનું રિસ્ટોરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ રિસ્ટોરેશન કરવા છતાં પણ ફરી ચોમાસામાં આ પિલરો બેસી ગયા છે અને તેને લઈને આ સ્થિતિનું નિર્માણ થયું છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે 2 કરોડ 30 લાખના ખર્ચે પરમાનન્ટ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું કે જે ચોમાસામાં પણ ચાલી શકે, તેના ઉપરથી વાહનોની અવરજવર થઈ શકે, પરંતુ આ પરમાનન્ટ ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું છે અને તેને લઈને હવે તમામ જે વાહનો છે તે અહીંયાથી પસાર નહીં થઈ શકે. આ રસ્તો સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે, ત્યારે હવે બ્રિજ ક્યારે બનશે તે તો ભગવાન જાણે. ધન્યવાદ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.